વેલકમ ટુ ચલપાસ કિચન. આજે આપણે બનાવીશું ફુદીના લીંબુ શરબત. ગરમી શરૂ થતાં જ દરેકના ઘરે લીંબુ શરબત બનતું જ હોય છે. આજે આપણે ફુદીનાનો ઉપયોગ કરી અને લીંબુ શરબત બનાવવાના છીએ. આ એક એવો એનર્જી ડ્રિંક છે કે જે રોજ ઉપયોગમાં લઈ શકાય. જેના માટે જોઈશે 1/2 કપ સાફ કરેલો ફુદીનો, 4 ચમચા ખાંડ, 2 મોટા લીંબુનો રસ, 5 ચમચી મરીનો ભૂકો, 5 ચમચી સંચળ અને 2 ચપટી મીઠું, 1/2 ચમચી શેકેલા જીરાનો ભૂકો, 4 ગ્લાસ ઠંડુ પાણી. તો ચાલો બનાવીએ ફુદીના લીંબુ શરબત. સૌપ્રથમ આપણે ફુદીનો ખાંડ અને લીંબુનું એક મિક્સર રેડી કરવાનું છે. જેના માટે એક ચટણી જાર લઈ તેમાં ફુદીનો એડ કરીશું. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું. હવે 2 લીંબુનો રસ જે આપણે નીકાળીને રેડી રાખ્યો છે તે પણ એડ કરી દઈશું. અને આ મિક્સરને આપણે એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ફુદીના સાથે ખાંડ અને લીંબુ ક્રશ કરવાથી તેનો કલર પણ જળવાઈ રહે છે અને ખૂબ ઝડપથી શરબત પણ બની જાય છે. ગ્રાઇન્ડ કર્યા પછી આ મિક્સર રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાંથી શરબત બનાવીશું. અને તમે આ મિક્સરને ડાયરેક્ટ ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકો અને જરૂર હોય ત્યારે તેમાંથી નીકાળી અને શરબત બનાવી શકાય. શરબત બનાવવા માટે એક તપેલા પર સૂપની ગળણી મૂકવાની છે અને જે તૈયાર કરેલું મિક્સર છે તે એડ કરી દેવાનું છે. હવે આ જારમાં થોડું પાણી લઈ અને તે પણ એડ કરીશું અને આ શરબતને આપણે ગાળી લેવાનું છે. મેં અહીં ખાંડનો ઉપયોગ કર્યો છે. જો તમે ઈચ્છો તો ખડી સાકર પણ ઉપયોગમાં લઈ શકાય. અને આ બનાવીને તમે સવારથી રાખી દો તો આખો દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય છે. આપણે અહીં ટોટલ 4 ગ્લાસ શરબત બનાવવાનું છે અને 4 ગ્લાસ ઠંડુ પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો કે બધું ઓલમોસ્ટ ગળાય જ ગયું છે. હવે આ ગળણી નીકાળી લઈશું. તમે જોઈ શકો છો શરબતનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. હવે આપણે તેમાં બીજી સામગ્રી એડ કરી દઈએ. મરીનો ભૂકો, શેકેલા જીરાનો ભૂકો અને મીઠું અને સંચળ એડ કરવાના છે. ત્યારબાદ આ શરબતને મિક્સ કરી લેવાનું છે. આ શરબતને બનાવી અને ફ્રીઝમાં રાખી દઈએ તો તમે તેનો ઉપયોગ આખા દિવસ દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કરી શકો. અને ફુદીનો હોવાથી ખૂબ જ હેલ્ધી છે. બાળકોને રોજ આપી શકાય તેવું છે. જોઈને જ પીવાનું મન થઈ જાય તેવું ફુદીના લીંબુ શરબત રેડી છે. આપણે તેને સર્વ કરી દઈએ. ફુદીનો આ સિઝનમાં ખૂબ જ લાભદાયી છે અને સાદું લીંબુનું શરબત બનતું જ હોય છે. એનાથી પણ જલ્દી થઈ જાય છે આ શરબત. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ શરબત કેવું લાગ્યું અને રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ એવરીવન.